चूंटणी बाद भरूच नगर सेवा सदन की प्रथम सामान्य सभा मळी हती। नगरपालिका ने चूंटणी बाद नवनियुक्त प्रमुख अमित चावड़ा की अध्यक्षता में प्रथम बैठक आगामी वर्षना बजेट मुख्य एजेंडा साथ मळी हती, जेमा रूपया 8.67 करोड़ पुरातवाड़ू बजेट ने चर्चा बाद मंजूरी की मोहर मारवामां आवी हती। विपक्षे बजेट विजन विना बोगस बजेट होवानो आक्षेप कर्यो हतो। विपक्ष की सामान्य सभा कोरोना की स्थिति ने ध्यान लई ओमकारनाथ ठाकुर हॉल में योजवानी मांगणी ने अवगणीने भरूच नगरपालिका सभाखंड में सोशियल डिस्टन्स जळवाई रहे तेवी बैठक व्यवस्था साथ प्रमुख अमित चावड़ा की अध्यक्षता में मळी हती, जेमा आगामी वर्ष 2021-22 माटेनो रूपया 1.29 करोड़ की अंदाजित आवक सामे रूपया 1.21 ना खर्च साथ रूपया 8.67 करोड़ नी पुरातवाड़ू बजेट रजू करवामां आवता विपक्षे हेडवाइज आंकड़ाकीय माहिती मांगवा साथे पालिकानुं देवुं 30 करोड़ थी पण वधी जवा बाबते होवाળો मचावी दीधो हतो। अंदाजित आवक सामे पण प्रश्नोनो मारो चलावी बजेटमां देव घटાડવા કે આવક ઊભી કરવા માટેનું કોઈ આયોજન ન હોવાનો આક્ષેપ કર્યો હતો। રૂપિયા 15 કરોડની ગ્રાન્ટ પડી રહી હોવા બાબતે તે અંગે કોઈ પણ જોગવાઈ કરવામાં આવી ન હોવાનું જણાવી લોકોની સુખાકારી માટે કાર્ય કરવા અપીલ કરી હતી। તે ઉપરાંત સફાઈ, ડ્રેનેજ અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના મુદ્દે પણ વિપક્ષી સભ્યો આક્રમક જોવા મળ્યા હતા। પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સભાના પ્રારંભમાં પ્રભાવક વક્તવ્ય આપી સૌ સભ્યોના સાથની અપેક્ષા વ્યક્ત કરી ભરૂચના સર્વાંગી વિકાસ માટે સહકારથી કાર્ય કરવા ખાતરી આપી હતી। બજેટને સર્વાંગી વિકાસશીલ પ્રમુખે ગણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભામાં પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, કારોબારી ચેરમેન નરેશ સુથારવાળા, શાસક પક્ષના નેતા રાજશેખર, પૂર્વ લાઇટ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, તો વિપક્ષ તરફથી શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ સહિત અન્યોએ વિવિધ મુદ્દે ચર્ચાના ભાગ લઈ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। 2021-22 બજેટ આજે બોર્ડ રજૂ કરવામાં આવેલું અને બોર્ડ સર્વાનુમતે પાસ થયું છે। બધા જ સર્વાંગી વિકાસના મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે। જે જે કામો પેન્ડિંગ રહી ગયા છે અને એને કઈ રીતે કરીશું એ બધા જ કામોની યાદી અને બધી જ કામો અંદર આવરી લેવામાં આવેલી છે। આગલા આવનાર સમયનો જે આવનારનું જે બજેટ હશે એની અંદર આ બધું જ આવરી લેવામાં આવશે અને જે બાકી છે એ કામો પર બી ધ્યાન રાખવામાં આવશે। ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટની મિટિંગ હતી। કહી શકાય કે ભરૂચ નગરપાલિકાનું આજે બોગસ બજેટ શાસક પક્ષે રજૂ કર્યું, કેમ કે આંકડાકીય જે માહિતી હતી એ તમામ માહિતી બોગસ હતી। કોઈ પણ આંકડાકીય માહિતીના અંદર એ લોકો જવાબ આપી શક્યા નથી અને જે હેડ વાઇઝ જે ચર્ચા કરવાની હતી એના અંદર બી ભાગવાના પ્રયત્ન કર્યા, ખાસ કરીને ભરૂચ શહેરની પ્રજાના વિકાસના હિત માટે સરકારશ્રી તરફથી આવેલી ગ્રાન્ટનો ઉપયોગ બી છેલ્લા એક વર્ષથી થઈ શક્યો નથી। 15 કરોડથી વધુની ગ્રાન્ટ નગરપાલિકાના અંદર ધૂળ ખાઈ રહી છે, તેના આયોજનની વાત વિપક્ષે કરી, એ આયોજન માટે ગ્રાન્ટ ફાળવણી માટેની બી અમને નવા કામો મૂકવાની બી કોઈ પ્રયત્ન કર્યા નથી। ખાસ કરીને જે પાણીની સમસ્યા છે ભરૂચના અંદર, પાણીના અંદર બી જે ગયા વખતે વેરો વધારવામાં આવ્યો હતો એના પછી જે પાણીની બી ભરૂચ શહેરવાસીઓને જે સર્વિસ આપવાની હોય છે તેના અંદર બીથી કહી શકાય કે શાસક પક્ષ કહી શકાય કે લોકોને પાણી પૂરું આપવામાં બી સફળ થયું નથી। અને જે રીતે માતરિયા તળાવની ગ્રાન્ટની વાત કરી, અમે માતરિયા તળાવની આયોજનની વાત કરી, આજે નગરપાલિકાનું ભરૂચ શહેરના અંદર 30 કરોડથી વધુનું દેવું છે। 28-29 કરોડ રૂપિયા તો ખાલી ને ખાલી પાણી વિભાગના અંદર દેવું છે, એટલે નગરપાલિકા દેવેદાર નગરપાલિકા બની બેઠી છે। શાસક પક્ષની એવી કોઈ વ્યૂહરચના નથી, કોઈ વિઝન નથી કે આવનારા દિવસોના અંદર નગરપાલિકાને બેઠી કરવા માટેના કઈ રીતે પ્રયત્ન કરશે। આ બજેટની મિટિંગના અંદર લાગ્યું કેવા કોઈ પ્રયત્ન નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા આવનારા સમયના અંદર નગરપાલિકાને કહી શકાય દેવા મુક્ત કરવા માટેના બી કોઈ પ્રયત્ન નથી।